નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સરકાર દ્વારા નવરાત્રી મહોત્સવના કોમર્શિયલ આયોજનો પર પ્રતિબંધ ફરમાવવામાં નવરાત્રી પર્વ નિમિત્તે કોમર્શિયલ ડ્રેસ બનાવી રોજગાર મેળવતી મહિલાઓ ડ્રેસની ખરીદી નહીં નીકળતા મૂંઝવણમાં મુકાઈ છે. નવરાત્રીને નહીં લઈને ખેલૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખેલૈયાઓ ક્લાસીસમાં ગરબા દોડિયાના જુદા જુદા સ્ટેપ શીખીને પોતાનું પરફોર્મન્સ બતાવવા માટે થનગની રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા શેરી ગરબાઓને મર્યાદિત શરતોને આધીન છૂટ આપવામાં આવી છે, જ્યારે પાટી પ્લોટોમાં થતા કોમર્શિયલ નવરાત્રી મહોત્સવને મંજૂરી આપવામાં આવી નથી. એક તરફ કોરોનાના કારણે ધંધા રોજગાર બંધ થતા અનેક લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત આર્થિક મંદી અને કોરોનાના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધના કારણે નવરાત્રીના ગણતરીના દિવસો સામે હોવા છતાં પણ ચણિયા ચોળી જેવા ટ્રેડિશનલ ડ્રેસમાં ખરીદી નહીં નીકળતા ડ્રેસ બનાવીને વેચાણ કરતી મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. મારું નામ નીલમ સોની છે. હું છેલ્લા 15 વર્ષથી આ વ્યવસાયમાં જોડાયેલી છું. નવરાત્રી સ્પેશિયલ ટ્રેડિશનલ કોસ્ચ્યુમ હું જાતે ડિઝાઇન કરું છું અને જાતે બહેનોને બનાવવા માટે આપું છું. આ 2 વર્ષથી જે કોરોનાની મહામારીના લીધે થઈને અમે જે લેડીઝો આત્મનિર્ભર બનવાના હતા પણ 2 વર્ષથી તેનો અમને ફટકો પડ્યો છે. અને આ વર્ષે જે ગાઈડલાઈન જાહેર કરી કે ખાલી શેરી ગરબા, તેના લીધે થઈને તો અમારા હાથ ટાટિયા કપાઈ ગયા. અમે અપંગ જેવા થઈ ગયા, કારણ કે અમે કોઈ કામ જ નહીં થાય અમારાથી. શેરી ગરબામાં થોડા કોઈ કોસ્ચ્યુમ લઈ જાય. અને બીજું કે અત્યારે જે કોમ્પિટિશનો થાય છે તે નોન ટ્રેડિશનલ થાય છે, એટલે તેમાં બી કોઈ કોસ્ચ્યુમ કે ઓર્નામેન્ટ્સ લઈ નથી જતું. એટલે અમે 2 વર્ષથી ઊભા જ નથી થઈ શકતા. અમને લગભગ 1 વર્ષમાં 2-5 લાખનો ફટકો, આ બીજે વર્ષે પણ આટલો જ ફટકો પડ્યો છે. મારી સાથે 5-6 બહેનો કામ કરે છે, તે લોકો ઘરગથ્થું જ છે, તે લોકોને બી બહુ જરૂરિયાત છે. તે લોકોને પણ અત્યારે અમારા જેવી જ હાલત છે. એટલે પેલું કહેવાય ને કે સરકારે ગાઈડલાઈન જાહેર કરી પણ અમારા જેવા આત્મનિર્ભર બહેનો તો હજી અમે ઊંચા જ નહીં થઈ શકે અને અમારા કાંડા કપાઈ ગયેલા છે.